ભાજપના વિજેતા ઉમેદવાર સાથે ખાસ વાતચીત કરી છે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સાથે ખાસ વાતચીત કરી છે દર્શનાબેન વાઘેલાએ જીત બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે શિક્ષણ રમતગમત સહિત સુવિધા વધારવાની કામગીરી કરીશું એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવામાં આવેલી છે બહારથી આવતા દર્દીઓ માટે સુવિધા વધારાશે ગરીબ બાળક યુવાનો માટે વિકાસના કામ કરીશું દર્શનાબહેને આ વાત કરી છે સારવા વિધાનસભામાંથી જીતેલા વિજેતા જે છે દર્શતા બેટ તે આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું કે જીતીને તો આવ્યા છો પરંતુ હવે પ્રજાલક્ષી કામોને કઈ રીતે ન્યાય આપશે દર્શાબેન ખાસ કરીને ભવ્ય વિજેતા આપને આપણા મતદારોએ મત આપીને કર્યા છે તો હવે કઈ રીતે મતદારોની સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે પ્રથમ એવી કઈ સમસ્યાઓ હશે પહેલે તો હું અશારવા વિધાનસભાના પ્રજાજનો અને મારા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ખૂબ મહેનત કરી અને પ્રજાએ પણ નરેન્દ્રભાઈ મોદી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની જે પ્રજાલક્ષી યોજનાઓ હતી જે નીચે ગરીબો સુધી પહોંચી છે એના ફળ સ્વરૂપે આજે અમને ખૂબ સારા મત મળ્યા એટલે સૌનો ખૂબ ખૂબ આભાર માનો કઈ સમસ્યાઓ એવી હશે જે પ્રથમ લોકોને સ્પર્શતી હોય અને એનો નિકાલ કરવાનો આપણે વિચાર્યો છે મારા વિસ્તારમાં બે વોર્ડ છે અને પછી બીજા વિધાનસભાઓના વોર્ડ આવે છે પરંતુ જે સાંઈબાગ વોર્ડ છે એ આમ થોડી સારી રીતે જૈન વિસ્તાર છે પટેલ વિસ્તાર છે પણ બીજી જે સમાજના અને અસારવા જે વોર્ડ છે એ મધ્યમ વર્ગીય લોકો રહે છે એટલે બંનેની જરૂરિયાત પ્રમાણે હું કામ કરીશ બંનેની જરૂરિયાતમાં કયા કામને પ્રાયોરિટી આપવી એ હું નક્કી કરી અને એક કામને પ્રાયોરિટી આપી અને જરૂર એમનું કામ કરીશ કઈ એવી સમસ્યાઓ તમને લાગે છે કે એક મહિલા ધારાસભ્ય તરીકે પહેલા નિરાકરણ આવું મારા વિસ્તારમાં મારું એક ગોલ જ છે કે હું આ વિકાસના કામની સાથે સાથે મહિલા સશક્તિકરણનું કામ કરીશ બાળકોનું કામ કરીશ કારણ કે બાળકોનું પણ કેવું કે આપણું ભાવિ છે અને અમારા સી આર પાટીલ સાહેબે છે ને એક અભિયાન ચલાવ્યું હતું કે ગુજરાત સુખી રાજ્ય છે એમાં એક પણ કુપોષિત બાળક ના રહેવું જોઈએ હું પણ મારા અસારવા વિધાનસભામાં એક અભિયાન ચલાવીશ મારા વિધાનસભામાં કોઈ કુપોષિત બાળક ના રહે બીજી વાત એ કે મહિલાઓને શિક્ષણ માટે અને મહિલાઓનું સશક્તિકરણ થાય એવા કામ કરીશ ત્રીજું એ છે કે મારા અષારવા વોર્ડમાં એમાં એક છે ને દેવીપૂજક સમાજ છે દેવીપૂજક સમાજ ખૂબ મોટો સમાજ છે પરંતુ એ સમાજમાં જે બાળકો છે યુવાનો છે એમને કબડ્ડીમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે એટલે મને હું આ ફરી ત્યારે મને એવું લાગ્યું કે આ બાળકોને કબડ્ડીમાં આગળ સારું પ્રોત્સાહન મળે તો સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે પણ જઈ શકે એવા બાળકો છે એવા યુવાનો છે તો એમના માટે હું સરકારમાંથી જે કંઈક સ્પોટમાં લગતી જે મદદ હશે હું કરીશ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જે આપના મત વિસ્તારમાં આવે છે ત્યાં બહારથી પણ લોકો સારવાર માટે આવતા હોય છે એ લોકો માટે કોઈ ખાસ વ્યવસ્થા ઊભી કરવાનું આપણે વિચાર્યું હોય કારણ કે મેડિકલ ક્ષેત્રે ગુજરાત ખૂબ આગળ છે પરંતુ જે આવી રહ્યા છે એમને કોઈ હાલાકી ન પડે એના માટે સિવિલ હોસ્પિટલ મારા વિસ્તારમાં છે મારું સૌભાગ્ય છે કે એક મોટું સેવાનું કેન્દ્ર મને મળ્યું છે અને ત્યાં અમે અમારા કાર્યકર્તાઓની ટીમ અમે બધી વ્યવસ્થાઓ ત્યાં છે અને એને હું એ વ્યવસ્થાઓને વધારીશ અને જે બહારથી દર્દીઓ આવે છે એમને પણ સારી રીતે રહેવાની જમવાની વ્યવસ્થાઓ મળી રહે એવા મારા પ્રયત્ન હશે અને સિવિલ હોસ્પિટલમાં નાની મોટી જે કંઈક કમીઓ હશે કે જેનાથી દર્દીઓને પ્રોબ્લેમ થતો હશે દર્દીઓને તકલીફો થતી હશે એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ બાળકો અને જે દેવી પૂજક સમાજ છે તે સમાજને લઈને ખાસ વિકાસના કામો કરવા માંગે છે તો જ તે લોકો આગળ પણ આવશે સમાજમાં તમને યોગ્ય દરજ્જો મળશે અને ન્યુસન્સ તરફ નહીં વળે તેવી વાત તેઓ અત્યારે હાલ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ સાથે આશકા જાની ઝી મીડિયા અમદાવાદ